ત્રણ ગુણો આ બોર્ડે ફાળવેલા મહત્વના પાઠ પૈકીનો એક પાઠ ગણવામાં આવે છે, જેની અંદર વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિઓ આ ઉપરાંત જુદા જુદા પ્રકારની એની ઉપયોગીતાઓ એ સંદર્ભે આ માહિતી આપવામાં આવે છે. પહેલું તો સંસાધન એટલે શું? તો કે કુદરતીએ અસંખ્ય પ્રકારના કુદરતી તત્વોનું નિર્માણ કરેલું છે. એ કુદરતી તત્વ સંસાધન નથી, પણ એ સંસાધન માનવ ઉપયોગમાં લઈ શકાય, માનવીને ઉપયોગી થાય એવા તત્વમાં માનવ જરૂરિયાતો પૂરી કરે તો તેને કુદરતી સંસાધન કહેવાય. પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજ એને સંસાધન કહેવાય નહીં, પણ એ જ ખનિજને ખોદકામ કરી અને માનવ ઉપયોગમાં લઈ શકાય, દાખલા તરીકે પેટ્રોલ, તો એને શું કહેવાય? કુદરતી સંસાધન. એટલે માનવી આશ્રિત હોય, જેના માનવ જરૂરિયાતો પૂરી કરી શકાતી હોય અને માનવ પાસે તેનો ઉપભોગ એટલે ઉપયોગ કરવાની શારીરિક અને માનસિક ક્ષમતા હોય તેને સંસાધન કહેવાય. આ સંસાધનની વ્યાખ્યા. આમ તો કુદરતી સંસાધનમાં બે ગુણધર્મ મહત્વના છે. આ બે જો ગુણધર્મનું પાલન થતું હોય તો જ તેને કુદરતી સંસાધન કહેવાય. એ તત્વ કુદરતી તત્વ છે, તેની અંદર એ માનવીની જરૂરિયાતોની અંદર ઉપયોગીતા ધરાવતો હોવો જોઈએ. અને બીજો એક ગુણધર્મ છે, એની અંદર એ જરૂરિયાત પૂર્ણ કરવાની એટલે કે કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. આ બે ગુણધર્મ હોય તો તેને સંસાધન કહેવામાં આવે છે. હવે સંસાધનના ઉપયોગો, સંસાધનના ઘણા બધા ઉપયોગો છે. એમાંના મુખ્ય ઉપયોગ જો જોઈએ તો પહેલું છે ખોરાક તરીકે. કોઈ પણ કુદરતી તત્વો છે એને માનવ ઉપયોગમાં લઈ શકાય, એમાં ખોરાક મુખ્ય કહી શકાય. ફળ, ફળાદી, દૂધ, દૂધની બનાવટો, માંસ, ઈંડા, આ જે વસ્તુઓ છે એને માનવ ઉપયોગની અંદર લઈ શકાય છે. તો એ શું થયું? મહત્વનું સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. ત્યાર પછી કોઈ પણ કુદરતી સંસાધન છે એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ ગણાવી શકાય, જેની અંદર ખનિજ, ઊન, જંગલની પેદાશો, ચામડું વગેરે જે સંસાધનો છે તેને કાચા માલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. દાખલા તરીકે ખનિજોની અંદર લોખંડ, તો લોખંડ છે એ લોખંડને આપણે કોઈને કોઈ વસ્તુ બનાવી અને માનવની જરૂરિયાતો સંતોષી શકીએ, દાખલા તરીકે રેલવે. ત્રીજો સંસાધનનો ઉપયોગ છે શક્તિના સંસાધનો તરીકે. જે મોટાભાગે માનવીની જરૂરિયાતો સંતોષતા એવા ખનિજો, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુઓ, આ ઉપરાંત આ સિવાયના પુનઃપ્રાપ્ય સંસાધનોની અંદર સૂર્યપ્રકાશ, પવન, ભરતી ઉર્જા, સમુદ્રના મોજા, આ જે સંસાધનો છે એ સંસાધનોને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, એટલે શક્તિના સંસાધન તરીકે ઉપયોગ કરી શકીએ અથવા ઉપયોગમાં લઈ શકીએ છીએ. ધારો કે કોલસો છે, એ કોલસો કોઈ માનવ જરૂરિયાતો સંતોષવા માટે આપણે ક્યાં કામે લગાડે, દાખલા તરીકે રેલવેની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. પેટ્રોલ પેદાશો છે, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, તો એ વાહન ચલાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી સંસાધનના પ્રકારો, સંસાધનના પ્રકારો અસંખ્ય રીતે પાડી શકાય, પણ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે મુખ્ય બે પેલા સંસાધનોના પ્રકારો જોઈએ. પહેલું છે માલિકીની દ્રષ્ટિએ સંસાધન, બરાબર યાદ રાખજો. પહેલું કયું છે? માલિકીની દ્રષ્ટિએ સંસાધન. તેના પેટા પાછા પ્રકારો પડે છે, ત્રણ પ્રકારોની આપણે વાત કરીએ તો પહેલું છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે જેની માલિકી કોઈ એક વ્યક્તિની હોય એને કહેવાય વ્યક્તિગત માલિકી, દાખલા તરીકે જમીન. તો જમીન કોઈ એક વ્યક્તિની જ હોય તો એને કેવું સંસાધન કહેવાય? વ્યક્તિગત સંસાધન. કોઈ મકાન એ કોઈ વ્યક્તિનું હોય તો એ વ્યક્તિગત સંસાધન કહેવાય.
માલિકીની દ્રષ્ટિએ સંસાધનનો પ્રકાર આવે છે બીજો, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય સંસાધન. દાખલા તરીકે કોઈ રાષ્ટ્રની લશ્કર છે તો એનો ઉપયોગ કરી શકે છે, તો એ રાષ્ટ્રીય સંસાધન કહી શકાય. એક દેશમાંથી બીજા દેશની અંદર જે વેપાર થાય છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. વસ્તુ મોકલાવે અને મંગાવે તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. ત્યાર પછી વૈશ્વિક સંસાધન, ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન, જેની અંદર વિશ્વની મર્યાદિત અને અમર્યાદિત એવી ભૌતિક અને અભૌતિક જે માનવ ઉપયોગમાં લઈ શકાય એવી બધી જ સંપત્તિ, દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ, બરાબર, આ જે આબોહવા છે, હવામાન છે, એ બધી કેવી સંસાધન કહેવાય? તો કે વૈશ્વિક સંસાધન, જેમાં વિશ્વની સહિયારી સંપદા ગણાય છે. પર્યાવરણની જ્યારે કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવે તો બધા જ દેશો એમાં સહકાર આપે છે, એટલે એને વૈશ્વિક સંસાધન કહેવાય છે. આ આપણે જોયો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો. હવે લઈએ સંસાધનનો બીજો પ્રકાર, વિતરણને આધારે સંસાધન. વિતરણને આધારે ચાર પેટા પ્રકારો પાડી શકાય. એક, સર્વસુલભ સંસાધન. સર્વ એટલે બધાને, સુલભ એટલે સરળતાથી, બધી જ વ્યક્તિઓને સરળતાથી જે સંસાધન મળી આવે તેને સર્વસુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, તો એ બધી વ્યક્તિને મળી જાય છે, એ કોઈ ખરીદી કરવા જવી પડતી નથી, તો એને કેવું સંસાધન કહેવાય? તો કે સર્વસુલભ સંસાધન. સંસાધનનો બીજો પ્રકાર, એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. વ્યક્તિ કે માનવી થોડોક પ્રયત્ન કરે અને એ જે સંસાધન એને મળી જાય તો તેને કહેવાય સામાન્ય સુલભ સંસાધન. દાખલા તરીકે આપણે કહીએ જમીન, તો જમીનની અંદર થોડીક મહેનત કરે તો એમાંથી અઢળક વળતર મળી શકે છે. ત્યાર પછી ભૂમિ છે, જળ છે, ગૌચર છે, આ બધા એના કહી શકાય એવા સામાન્ય સુલભ સંસાધન કહેવાય. સંસાધનનો ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે વિશ્વમાં મર્યાદિત જથ્થામાંથી મળી આવતા જે સંસાધનો છે તે સંસાધનોને કહેવાય વિરલ સંસાધન. દાખલા તરીકેનું ઉદાહરણ લઈએ તો કોલસો, યુરેનિયમ, સોનું, ચાંદી એ મર્યાદિત જથ્થામાં મળી આવે છે. વિશ્વના બધા દેશોમાંથી સોનું મળી આવે છે? નથી મળી આવતું, એટલે એને કહેવાય મર્યાદિત સંસાધન. આ સંસાધનોને વિરલ સંસાધન કહી શકાય. હવે લઈએ સંસાધનનો ચોથો પ્રકાર, ખૂબ જ અગત્યનો, એકલ સંસાધન. વિશ્વમાં એક કે માત્ર બે સ્થળોએથી જ મળી આવતા સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે. આ તેની વ્યાખ્યા. એનું ઉદાહરણ લઈએ તો ગ્રીનલેન્ડ માંથી, આખા વિશ્વમાં ગ્રીનલેન્ડ દેશ એવો છે કે જ્યાંથી ક્રાયોલાઇટ નામની ખનિજ મળી આવે છે, તો આ એનું ઉદાહરણ છે, એટલે એને એકલ સંસાધન કહેવામાં આવે છે. ત્યાર પછી સંસાધનના બીજા બે પ્રકારો પાડી શકાય, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્યની દ્રષ્ટિએ એને કહેવાય નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય સંસાધન એટલે પોતાની મેળે જે સંસાધન પૂર્તિ કરે અથવા એ ક્યારેય ખૂટે નહીં, માનવી એનો ઉપયોગ કરે સંસાધનનો તો પણ એ ખૂટે નહીં તેવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવાય. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, ઝાડપાન વગેરે, એને કેવા સંસાધન કહેવાય? એ અખૂટ છે. અખૂટ છે એટલે ખૂટે નહીં. સૂર્યપ્રકાશ આજે મળ્યો તો કાલે પણ મળવાનો છે, પવન છે તો આજે મળ્યો તો કાલે મળશે, તો એને કેવું સંસાધન કહેવાય? નવીનીકરણીય. જંગલો છે એ કાપી નાખો, એના બદલામાં બીજા વૃક્ષો વાવી દેવામાં આવે તો એ શું થયું? તો કે આપ મેળે એ સંસાધન પૂર્તિ કરે છે, એટલે એને કહેવાય નવીનીકરણીય સંસાધન.
पशु पक्षी प्राणी बधुं एनी अंदर समावेश करी लेवामां आवे छे। त्यार पछी बीजो प्रकार छे अनवीनीकरणीय संसाधन। अनवीनीकरणीय संसाधन एटले जे खूटी जाए, मानवी ए संसाधनों उपयोग करे तो कायम माटे खूटी जाए, फरीथी प्राप्त न थाय तो तेने अनवीनीकरणीय संसाधन कहेवाय। दाखला तरीके खनिज, कोलसो, पेट्रोलियम पेदाशो, कुदरती वायु, आनो एक वक्त उपयोग करवामां आवे तो ए कायम उपयोग करी शकाय एवी स्थितिमां होता नथी, एटले भविष्यनी अंदर ए खूटी जाय छे। दाखला तरीके पेट्रोलियम पेदाशनी वात करीए, डीजल से, पेट्रोल से, ये एक वक्त पृथ्वीना पेटाणमांथी खोदकाम करी लीए तो ये वर्षो सुधी आपणने ए संसाधन मळशे एवुं नक्की नथी, ए कई फूटी जाय छे। एटले आवा संसाधनोने केवा संसाधन कहेवामां आवे छे तो के अनवीनीकरणीय संसाधन। कोळसानो तमे उपयोग करो तो ये कोळसो थोड़ाक वर्षोनी अंदर ए फूटी जाय, एटले एने कहेवामां आवे छे अनवीनीकरणीय संसाधन। ત્યાર પછી નો આગળનો પોઈન્ટ લઈએ, સંસાધનનું સંરક્ષણ। હવે આ સંસાધનનું સંરક્ષણ એટલે એની જાળવણી કરવી, કુદરતી જે સંસાધનો છે એનું રક્ષણ કરવું, એને સંરક્ષણ કહેવામાં આવે છે। તો આ સંરક્ષણ કઈ રીતે કરી શકાય? તો કે સંસાધનની જાળવણી મેળવી। દાખલા તરીકે કોઈ પણ સંસાધન છે, એ સંસાધન અંગે પહેલાં જાણકારી માહિતી મેળવી અને એ સંસાધનને કેટલા વર્ષો સુધી ચલાવી શકાય, કેટલા વર્ષો સુધી ચાલી શકે એમ છે એની ગણતરી કરી અને એ સંસાધનને અમુક મર્યાદામાં ઉપાડવાની છૂટ આપવામાં આવે તો તેને સંસાધનની જાળવણી કરી કહેવાય। ત્યાર પછી આ જે કુદરતી સંસાધનો છે એનો વૈજ્ઞાનિક રીતે વપરાશ કરવો। દાખલા તરીકે એવી કોઈ ટેકનિક વિકસાવી, એવી કોઈ નવી શોધ સંશોધન કરવા જેથી કરીને એ સંસાધનનો ઉપયોગ આપણે પુનઃ એટલે વારંવાર કરી શકીએ તો પણ સંસાધનનું સંરક્ષણ થઈ શકે। દાખલા તરીકે સૌર ઉર્જા આધારિત કોઈ પણ વાહન છે એનું સંશોધન કરવામાં આવે તો કોલસો, પેટ્રોલ, ડીઝલ એનો વપરાશને આપણે ઘટાડી શકીએ તો એ શું થયું? વૈજ્ઞાનિક વપરાશ દ્વારા સંસાધનોનું સંરક્ષણ। કોઈ ત્યાર પછીનો પોઈન્ટ લઈએ, કોઈ પણ સંસાધન છે તે સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। માનવી પોતાના સ્વાર્થ માટે બેફામ આવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે। દાખલા તરીકે પાણી છે તો પાણીનો માનવી પાસે હોય ત્યાં સુધી બેફામ ઉપયોગ કરે અને પછી ખૂટી જાય એટલે એવું બને કે આપણી પાસે પ્રાપ્ય ન બને તો એને વપરાશ કરકસરપૂર્વક કરવામાં તો પણ એનું સંસાધનોનું સંરક્ષણ થઈ શકે। ત્યાર પછીનો મુદ્દો છે મર્યાદિત સાધનો જાળવવા। કોઈ પણ કુદરતી સંસાધનો છે એ સંસાદો મર્યાદિત માત્રામાં છે, એટલે એમ કહી શકાય કે આવા જેટલા જેટલા મર્યાદિત આપણી પાસેના સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરી અને સંસાધનોનું સંરક્ષણ કરવું। સંસાધનોના સંરક્ષણ માટે સરકાર દ્વારા એવા કેટલાક કાયદાઓ ઘડવામાં આવે અને એ કાયદાનો કડક ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો પણ બેફામ કુદરતી સંસાધનોનો ઉપયોગ થતો અટકાવી શકાય, એટલે એને જેવાય કાયદા ઘડી અને તેનો અમલ કરાવડાવો। અને છેલ્લું છે કે સંસાધન અંગેનું સંપૂર્ણ જ્ઞાન નાગરિકોની અંદર પ્રાપ્ત થાય, નાગરિકોને એની માહિતી મળે એટલે એમ કહી શકાય કે જન જાગૃતિ અભિયાન ચલાવવું, લોકોને એને માહિતગાર કરવા, લોકોને જાગૃત કરવા કે આ સંસાધનોને બદલે આ સંસાધનો વાપરો, જે પુનઃ અપ્રાપ્ય છે એના બદલે પુનઃપ્રાપ્ય સંસાધનો વાપરો, દાખલા તરીકે કોલસાના બદલે સોલાર આધારિત સાધનોનો ઉપયોગ કરવો, તો આવી માહિતી દ્વારા લોક જાગૃતિ કેળવી શકાય છે તો પણ આપણે સંસાધનોનું સંરક્ષણ